અને હવે વાત કરીશું અંધશ્રદ્ધામાં આક્ષેપ પ્રતિ આક્ષેપની। રાજકોટમાં ભુવાએ પૈસા ખંખેર્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। અંધશ્રદ્ધાના નામે 8 લાખ રૂપિયા ખંખેર્યા હોવાનો સામે આવ્યો છે। ભોગ બનનારનો આક્ષેપ છે વિધિ કરી તમામ મુશ્કેલીઓ દૂર કરવાના નામે પૈસા ખંખેર્યા હોવાનો આરોપ છે। ભોગ બનનાર મનીષ લોઢિયાએ ભુવા સામે અરજી કરી તો સામે અરુણ સાપરિયાએ તમામ આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે તે દારૂ પીને મારા સંપર્કમાં આવતા હતા અને મારું જન્માક્ષર જોવાનું કે તાંત્રિક વિધિ કામથી विधि आज विगत सामे आवी छे। हूँ टीचर छू अने हाल निवृत्त होवानुं पण तेमणे जणाव्युं। ભુવાએ 8 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું। જન્માક્ષર બાબત 3.5-4 વર્ષ પહેલા કોન્ટેક્ટ થયો હતો। જન્માક્ષર જોઈને પછી મને એવું એમને કીધું કે ભાઈ તમારે જન્માક્ષર નથી, બીજું નડતર છે એમ કરી અને મને એને થોડાક દાખલા આપ્યા કે તમારે ઘર આમ છે, તમારે આવી રીતે કોઈ હતું એટલે આપણને થોડોક ભરોસો બેઠો। પછી એમણે મને વિધિ બાબતની વાત કરી એટલે ગ્રેજ્યુઅલી 3.5-4 વર્ષથી અમે વિધિ કરાવતા હતા એની પાસે। એ પોતે જ વિધિ કરતા, જે વસ્તુ કહેતા હતા એને એકોર્ડિંગ કા પૈસા અને કા વસ્તુ એને પહોંચાડતા હતા અમે। એ બધું થઈ ગયા પછી મને એણે એવું કીધું કે ભાઈ તમારે નડતર લાંબુ છે, એ તમારે પૂરું કરવું હોય તો આટલું આટલું કરવું પડશે એટલે અમે એમાં સંમત થયા। તમારી પાસે કેટલા પૈસા પડાવ્યા છો? મારી પાસે અત્યાર સુધી કટકે બટકે 7 થી 8 લાખ રૂપિયા અમે પડાવ્યા, પછી અમારે કઈ ફેર ન પડ્યો એટલે એને મને 80-90 હજાર રૂપિયા પરત કરેલ છે। ભાઈ પેલા તો તદ્દન ખોટા આક્ષેપો છે જેનો કોઈ પાયા વિહોણા આક્ષેપો છે, કોઈ આધાર પુરાવા નથી। અને મનીષભાઈ લોટિયા જે અવારનવાર દારૂ પી અને મારા સંપર્કમાં આવતા, મેં એમને દારૂ પીને આવવાની ના પાડતા ખાર ખેદ રાખી અને ખોટા આક્ષેપબાજી દારૂ પીને કરેલા છે। ના, એવો કોઈ મારો બિઝનેસ નથી। હું ટ્યુશન ક્લાસીસ ચલાવું છું, હાલમાં મેં ટ્યુશન ક્લાસીસ પણ બંધ કર્યા છે અને અત્યારે હું નિવૃત્ત છું। 5-7 વર્ષ પહેલા તમે મારી ઘરે આવ્યા હતા, દારૂ પીને આવ્યા હતા મેં બોલાવી, તમે આપી દીધી? ના, તમે દારૂ પીને આવ્યા હતા, મને પ્રસાદી આપી દીધી, તમને પૂછો જવાબ દો। પ્રસાદી તમે આપી દીધી? પ્રસાદી મેં કાંઈ આપી દીધી? તમે ભૂવાનું કામ નથી કરતા એમ કરે છે? હા, તો સાબિત કરીને દેખાડે ભાઈ, આપણ કરીને બતાડો ને। મનેશમાં આપણે રહ્યા હતા, હું બધે આવવા તૈયાર, કોઈ 8 લાખ રૂપિયા લીધા નથી, ખાન લઈ ગયા, હે ખાન લઈ ગયા મને વિધિ કરવા માટે। હું ભુવાજી નથી, હવારમાં ટીપરવાન વાળાને પૂછી લ્યો કેટલા નોંધ તોડીને ખાલી કરીને, પણ એ તો હા પણ સાબિત એમ ઉભા થોડું થઈ જશે। મેં કીધું છે કઈક થતી તો મેં ફરિયાદ કરું છું, આ કરો તમારે, તમે સાબિત કરો તમારે બે કરી। હવે આવા આક્ષેપો કર્યા છે, તમે દારૂ પીને મારી ઘરે આવ્યા હતા, તમે આપી દીધી, તમે વિધિ દારૂ તમે પીને આવ્યા હતા ને? સ્વીકારે છે ભાઈ, દારૂ પીને આવ્યા હતા, સ્વીકારે છે, સ્વીકારતો તમે તમે સીસીટીવીમાં આવ્યા છો, તમે દારૂ પીને આવ્યા હતા અને દારૂ પીને આવવાથી તમારા ભાઈ રાજુભાઈને મેં બોલાવીને તમને મોકલી દીધા હતા, મોકલી દીધા? એ મને ના ખબર હોય તમે શું મારો, તમે ધમકી મને દીધી, તમે મને ધમકી આપી હતી ભાઈ। હું આજે મીડિયા સામે કહું છું, તમે દારૂ પીને ઘરે આવ્યા હતા, મને ધમકી આપી, તો આજે દારૂ પીને આવ્યા હતા એવું સ્વીકારો તો કરો છો ભાઈ। તમે મારી ઘરે આવ્યા હતા ને 5-7 દિવસ પહેલા? આવ્યો તો હું માથાકૂટ કરી હતી ને? માથાકૂટ તમે કરી હતી? તમે કરી હતી, પૈસા તો લીધા નથી ભાઈ, પાસે કટકે બટકે એનો હિસાબ દો, બેંકના હિસાબ નહીં, સાબિતી દો ભાઈ, સાબિતી દો। રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિજ્ઞાન જાથાનો પ્રવેશ સામે આવ્યો છે। વિજ્ઞાન જાથાની ટીમ ભુવાના ઘરે પહોંચી ભુવાના પરિવારજનોએ સહકાર ન આપ્યો હોવાનું વિજ્ઞાન જાથાનું નિવેદન છે। ભુવાના પરિવારજનોએ પોલીસ પાસેથી પણ આઈડી કાર્ડ માંગ્યું હતું। અત્યારે અમે અરુણભાઈના ઘરે આવ્યા છીએ, જે ખરેખર ગુરુજીના નામે ઓળખાય છે। પહેલા તો ગુરુજીની પદવી છે એની તો લોકો એમને તો બોલતા નથી, કંઈક કામગીરી કરતા હોય છે તો જ એને ગુરુજી કહેતા હોય છે, તો આ બધી શંકાસ્પદ છે। અત્યારે ઘરના લોકોને પણ ખબર નથી કે પોતે ક્યાં છે। આમ ટીવીની અંદર ડિબેટની અંદર પોતે નિર્દોષ હોવાની વાત કરે છે, વાસ્તવમાં જે નિર્દોષ વ્યક્તિ હોય જાથા આખા ભારતમાં જાય છે, તો શું કામ જાય છે કે માત્ર સત્યતા હોય તો એ ગમે ત્યાં આવી શકે છે, બહાર આવી શકે છે, બહાર નથી આવતા એટલે ક્યાંક શંકા જાય છે। પાટણના હારીજમાં કુરેજરા ગામ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ સામે સર્વિસ રોડમાં ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડ્યા છે. નર્મદા કિનાર પર બનાવેલા 30 ગામને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે. સર્વિસ રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જો કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને ગાબડું પડે તો 80 હેક્ટર જમીનમાં ખેડૂતોને નુકસાન થાય તેમ છે. તો સ્તવરે સર્વિસ રોડ અને કેનાલ રિપેર કરવા સ્થાનિકોની માંગ છે. अमे आ केनल पर अतारे छे आ मोटो गाबड़ो पड़ेलो छे केनलनी साइड में घणा साधनों हेडे छे अवारनवार रात्रे पण चाले छे दिवसे चाले छे एटले मोटो मोहल्लो रहे छे आ भयनो। आ रोड लगभग थरा जता 25-30 गामडानी अंदर एंटर थतो होय छे एटला लोकोने लाभ मळतो। अत्यारे हाल मोटा खाडा जोता के अहींथी बीजुं कोई साधन जई शके नहीं अने बीजू कि आज मुख्य खाड़ा पड़ा केनाल में पानी जो हाल है एना प्रमाण में जो पानी वधु कदाच छोड़वामां आवे तो पानी बहार निकली जाए एवं परिस्थिति आ खाड़ा पड़ेला है। जो आ पानी बहार निकले तो लगभग 80 हेक्टर ने पश्चिम तरफ 80 हेक्टर जमीन ने नुकसान थतुं थाय छे। धानेरा पालिकानी दबाण करनाराओ सामे लालांक सामे आवी छे। शहरमां 481 दबाण करनाराओने पालिकाए नोटिस फटकारी छे, जेनी पासे आधार पुरावा नहीं होय तेमनुं दबाण तोड़ी पाडवानी सूचनाथी दबाण करनाराओमां हड़कंप मच्यो छे। सूरत महानगरपालिका फरी एकवार विवादमां आवी छे। रखड़ता ढोर मुद्दे एक युवके ऑनलाइन एसएमएस ની અરજી કરી હતી. ઢોર પકડવાની કામગીરી કરનારી ટીમે યુવકનો નંબર માલધારીઓને આપ્યો હોવાનો પણ આક્ષેપ છે. એસએમસીના અધિકારીના બદલે રબારીનો ફોન યુવક પર ગયો. રંગા રબારીએ યુવકને મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. રાજલક્ષ્મી હાઇટ પાસે કેટલાક કિસ્સામાં યુવકને રોકી અને મારામારી કરી હોવાની આ ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને યુવકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી પર सवाल उभा थई रह्या छे। ढोर पार्टी फरियादीना नंबर ढोर मालिक ने आपती होवाने लईने अगाऊ धारासभ्य कुमार कानाणीए पण मनपा कमिश्नर ने पत्र लख्यो हतो। दृश्यो जे सामे आव्या हता ते बाद रखड़ता ढोर मुद्दे एसएमसी नी ढोर पार्टी विवादमां आवी छे। फरियादीनो नंबर जे ते रंगारबारीने आपता आ समग्र विवाद सामे आव्यो। વધુ સમાચાર અમદાવાદથી કેલોરેક્સ સ્કૂલ વિવાદ મામલો જે સામે આવ્યો હતો. શિક્ષણ અધિકારી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે. સ્કૂલનો સ્પષ્ટ ઇરાદો ન હોવાનું તારણ ડીઓનું સામે આવ્યું છે. ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવા માટે તાકીદ પણ કરાઈ છે. વિદ્યાર્થીઓને સર્વધર્મ સંભાવના ભાગરૂપે કરાવ્યું છે. કોઈ ધાર્મિક લાગણી દુભાય નહીં તે પ્રકારનું એમનું કહેવાનું મતલબ એમ થતું હતું કે અમારો એવો કોઈ પ્રયાસ નહોતો, જેના આધારે આજે અમારી ટીમ જે છે એ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ગઈ હતી. શિક્ષણ નિરીક્ષક અને સાથે મદદની શિક્ષણ નિરીક્ષક ગયેલા તો સમગ્ર ઘટના જોતા કે જે રીતે આ પ્રવૃત્તિ કરવામાં આવેલી છે અને શાળા દ્વારા જે રીતે ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે કે અલગ અલગ પ્રકારના જે હિન્દુ તહેવારો હોય છે તેની પણ અમે ઉજવણી કરીએ છીએ અને તે રીતે આ ઈદે મિલાદનું આ કાર્યક્રમનું નમાઝનું નિદર્શન મુસ્લિમ વિદ્યાર્થી પાસે કરાવવામાં આવ્યું હતું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.